એક કુંભાર હતો. એક દિવસ તેને એક વેપારીની મીઠાની ગુણો ગધેડાની પીઠ ઉપર લાદીને એક ગામથી બીજે ગામ લઈ જતો હતો. રસ્તામાં એક નદી આવી. નદીમાં ઘૂંટણભર પાણી હતું. એથી મીઠાની ગુણો સાથે ગધેડાને તેમાં ઉતારીને સામે પાર જવા નીકળ્યો. પાણીમાં એક ખાડો આવ્યો. એક ગધેડાનો પગ તેમાં પડવાથી નીચે બેસી પડ્યો. તેની પીઠ પરની મીઠાની ગુણ પાણીમાં પલી ગઈ. મીઠું ઓગળી જવાથી તેનો ભાર ઘણો હળવો થઈ ગયો. તેથી તેને ઘણી રાહત થઈ. આ ગધેડાને ખ્યાલ આવ્યો કે પાણીમાં બેસી પડવાથી પીઠ પરનો ભાર હળવો થઈ જાય છે. તેથી બીજી વાર મીઠાની ગુણ ઉપાડીને જતો હતો ત્યારે યુક્તિપૂર્વક પાણીમાં બેસી પડ્યો. ત્રીજી વાર પણ તેણે આમ જ કર્યું. આ રીતે દરેક વખતે તે પોતાનો બોજ હળવો કરવા લાગ્યો. આ એક જ ગધેડાને પાણીમાં વારંવાર બેસી પડતો જોઈ કુંભારને તેની ચાલાકીની ખબર પડી ગઈ. બીજા દિવસે તેણે ગુણમાં મીઠાને બદલે રેતી ભરી. પેલો ગધેડો તો આ વખતે પણ પાણીમાં બેસી પડ્યો. પણ આ વખતે રેતી પલળવાથી તેનો ભાર ખૂબ જ વધી ગયો. ભાર વધી જવાથી હવે ચાલી શકતો ન હતો, તેથી કુંભાર તેને ઠંડા મારીને ચલાવવા લાગ્યો. ગધેડાને પોતાની ચાલાકી ભારે પડી ગઈ.